तपस्या विद्यानिधि सरदार पटेल विद्याभवन नाना वराचा सूरत वीडियो लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत है। आज आप धोरण 10 विषय गणित प्रकरण 3 विषय चर्चा करीशुं। आपणे अगाउना लेक्चर में स्वाध्याय 3.5 प्रश्न नंबर 4 ना बे दाखला पूर्ण करेल छे। आज दाखला नंबर 3 छे के यश ने एक कसोटी में हमें परीक्षा की अंदर यशे 40 गुण मेळवे 40 गुण मेळव्या छे तेने प्रत्येक साचा जवाब એટલે કે જે દાખલો પ્રશ્ન જવાબ લઈ ગયા છે સાચા જવાબના 3 ગુણ મળે છે અને ખોટાના 1 ગુણ કપાઈ જાય છે એટલે કે ઓછો થઈ જાય છે। પરીક્ષક એટલે પેપર તપાસ થાય દરેક સાચા જવાબ માટે જેટલા પણ સાચા જવાબ લખ્યા છે એને 4 ગુણ આપ્યા હોય અને ખોટાના 2 ગુણ કાપી લીધા હોય તો 2 ગુણ કાપ્યા હોય તો 50 ગુણ મેળવ્યા હવે એને મેળવ્યા છે 40 પણ પરીક્ષક કે જો સાચાના 4 આપ્યા હોત ને ખોટાના 2 કાપ્યા હોત ને તો તેને કુલ કેટલા મળી જાત 50 મળે તો કુલ પ્રશ્નો કેટલા હતા તે શોધવાનું છે। અહીંયા રકમ આપણે 2 શબ્દ સમજાય છે એક સાચા જવાબ એક ખોટા જવાબ તો આપણે 2 વસ્તુ ધારવાની છે। ધારો કે પ્રશ્ન છે તો ધારો કે સાચા પ્રશ્નોના જવાબો x ખોટા પ્રશ્નોના જવાબો y આ 2 વસ્તુ ધારવાની છે પછી જે શરત પ્રમાણે છે તે આપણે દાખલો ગણવાનો છે। પ્રિય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 વસ્તુ આપેલી છે સાચા જવાબ અને ખોટા જવાબ તો ધારો કે ફરીથી છે યસે તો અહીં લખવાનું છે સાચા જવાબના x ગુણ ગુણની વાત થાય છે x ગુણ આવશે અને ખોટા જવાબના y ગુણ હવે શરત મુજબ શરત કઈ પહેલી પ્રથમ શરત મુજબ હવે પ્રથમ શરત કઈ છે કુલ 40 ગુણ મેળવે તો બરાબર 40 સાચા જવાબના 3 ગુણ વિદ્યાર્થી મિત્રો 3 ગુણ છે અને સાચા જવાબ શું આવે છે x માટે આવશે 3x ફરીવાર બોલું છું સાચા જવાબના 3 ગુણ તો સાચા જવાબ છે x અને 3 ગુણ છે એટલે 3x અને ખોટા જવાબના 1 ગુણ ખોટો જવાબ એટલે કોણ છે y અને 1 ગુણ્યા y એટલે y થશે અને કપાય છે એટલે માઈનસ -50 બરાબર 0 સમીકરણ નંબર 2 હવે આપણી પાસે બે સમીકરણ આવી ગયા છે હવે લોપ્રિન્ટ તો આપણે આવે છે તમને બધાએ તો લોપ્રિન્ટ દાખલ કરવાનો છે તો સૌપ્રથમ પહેલું અને બીજા સમીકરણ પરથી તમારે a1 b1 c1 a2 b2 c2 ની કિંમત ધારવાની છે તો હું એ લખું છું સમીકરણ સમીકરણ પરથી a1 કેટલા છે a1 એટલે 3 b1 એટલે -1 અને c1 એટલે -40 તે જ રીતે a2 કેટલા છે 4 b2 કેટલા છે -2 અને c2 કેટલા છે -5 હવે ચોકડી ગુણાકાર માટે આપણે સૌપ્રથમ x છે હવે x છે તો x ને આપણે ડાબી લઈએ x એટલે तो बाकी आ रहे -1 -40
બીજી કિંમત વધે માઇનસ બે માઇનસ પણ ચાલશે. હવે બાયના છેદમાં આજે બે કિંમત છે બાજુમાં લખી જ રાખવાની છે. તો વાય એટલે વચ્ચે નો આ જાતે ગયો તો આ બે વધ્યા એમાં આ પેલું રોકાઈ ગયું બાકી શું વધ્યું ત્રણ અને ચાર. એવી જ રીતે એકના છેદમાં ત્રણ અને ચાર એક અગિયાર છ આ જાતે ગયો આ બે કિંમત લખવાની છે ત્રણ ચાર લખાઈ ગઈ માઇનસ એક માઇનસ બે. હવે વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરવાનો છે તો એક સાથ છેદમાં આગે નો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પચાસ ગુણાકાર એક પચાસ. નિશાળી માં ખાસ ધ્યાન રાખજો ફરીવાર બોલું છું માઇનસ માઇનસ પ્લસ પચાસ ગુણાકાર પચાસ. આ નિશાળી માઇનસ સૂત્ર ની છે ફરીવાર બોલું છું આ માઇનસ નિશાળી સૂત્ર ની છે. હવે માઇનસ માઇનસ પ્લસ ચાર દુ આઠ વિદ્યાર્થી મિત્રો એટલે આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પચાસ ગુણ્યા એક એટલે પચાસ. આ માઇનસ ની સાથે સૂત્ર ની છે ચાલીસ ગુણ્યા બે એસી માઇનસ માઇનસ પ્લસ એટલે વચ્ચે આ બે છે એકેલા છે સૂત્ર છે. તેવી જ રીતે બાયના છેદમાં માઇનસ ચાર ગુણ્યા ચાર સોળ એકસો ને સાઈઠ. આ માઇનસ ગુણા છે સૂત્ર ના છે પાંચ ગુણ્યા ત્રણ એકસો ને પચાસ માઇનસ એક ના છે ત્રણ ગુણ છ માઇનસ આ માઇનસ સૂત્ર ના ચાર એક માઇનસ. હવે એકસા છેદમાં પચાસ માઇનસ એસી એમ રહેશે. વાયના છેદમાં માઇનસ એકસો સાઈઠ માઇનસ માઇનસ પ્લસ એકસો પચાસ એકના છેદમાં માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ ચાર. તો એક્સના છેદમાં હવે વિદ્યાર્થી મિત્રો નિશાળી અલગ અલગ છે તો બાદ બાકી એસી માંથી પચાસ હજાર તો ત્રીસ પંચેવા માઇનસ વાયના છેદમાં એકસો સાઈઠ અને એકસો પચાસ જાય દસ પંચેવા માઇનસ અને એકના છેદમાં છ માંથી ચાર જાય બે પંચેવા માઇનસ. આ પદ છે અહીંયા અને આ પદ છે અહીંયા સરખાવી દઈએ તો એક્સ ના છેદમાં માઇનસ ત્રીસ બરાબર એક ના છેદમાં માઇનસ બે અને વાય ના છેદમાં માઇનસ દસ એક ના છેદમાં માઇનસ બે. આ માઇનસ ત્રીસ ક્યાં જશે ઉપર તો x બરાબર માઇનસ ત્રીસ છેદમાં માઇનસ બે પંદર દો ત્રીસ અને y બરાબર માઇનસ દસ છેદમાં માઇનસ બે પાંચ દો માઇનસ માઇનસ પ્લસ કેટલા છે પાંચ. એટલે x ની કિંમત આવી પંદર અને y ની કિંમત આવી પાંચ. વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન કીધા છે એટલે સાચા અને ખોટા તો કોઈ પ્રશ્ન પંદર પ્લસ પાંચ બરાબર વીસ જે આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને દાખલાની નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ આપણે અગાઉ ત્રણ બનાવેલો છે પાંચમો છે ચોથો દાખલો. વિદ્યાર્થી મિત્રો આપણે રેગ્યુલર લેક્ચરમાં ચલાવશું. અત્યારે દાખલા નંબર પાંચ એક લંબચોરસની લંબાઈમાં પાંચ એકમ ઘટાડો થાય. લંબચોરસની લંબાઈ લંબાઈમાં પાંચ એકમનો ઘટાડો થાય અને તેની પહોળાઈમાં ત્રણ એકમનો વધારો થાય તો તેનું જે ક્ષેત્રફળ બનશે તેમાં નવ ચોરસ એકમનો ઘટાડો થાય છે. હવે જો લંબાઈમાં ત્રણ એકમનો વધારો થાય પહોળાઈમાં બે એકમનો વધારો થાય બંનેમાં વધે છે તો તેના ક્ષેત્રફળમાં સડસઠ ચોરસ એકમનો વધારો થાય છે. સડસઠ ચોરસ એકમનો વધારો ધારો કે લંબચોરસ ની લંબાઈ બરાબર x એકમ અને
લંબાઈ ગુણ્યા ચોરસ વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખજો, દાખલો મોટો છે પણ સમજવાનો છે. સેલો અઘરો નથી. પહેલું, લંબચોરસ ની લંબાઈમાં 5 એકમ ઘટે તો શરત મુજબ લંબાઈમાં 5 એકમ ઘટે તો લંબાઈ કેટલી છે? એક્સ ઘટે એટલે માઇનસ કેટલી છે? 5. તેવી જ રીતે પોળામાં 3 એકમ વધે, 3 એકમ વધે તો પોળે કેટલી થાય છે? આપણે 12 + 3. તો તેનું ક્ષેત્રફળ શું હોય છે? તો તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો ક્ષેત્રફળ આપણે જે ક્ષેત્રફળ આપેલું છે કયું છે? એક્સ માઇનસ 5, વાય પ્લસ 3 અને એક્સ વાય માઇનસ 9. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ક્ષેત્રફળમાં ઘટાડો થશે એવું કહે છે. ક્ષેત્રફળ કેટલું? એક્સ વાય માઇનસ 9. તો હવે આનો ગુણાકાર એક્સ ગુણાકાર વાય, એક્સ વાય, એક્સ ગુણાકાર 3 3x, 5 ગુણાકાર વાય માઇનસ 5y અને માઇનસ માઇનસ પ્લસ 5 ગુણાકાર 3 સોરી પ્લસ માઇનસ માઇનસ બરાબર 15 એક્સ વાય માઇનસ 9. વિદ્યાર્થી મિત્રો, એક પરિવાર જોઈ લઈએ. એક્સ ગુણ્યા વાય એક્સ વાય, એક્સ ગુણ્યા 3 3x, માઇનસ 5 ગુણ્યા વાય 5y, માઇનસ પ્લસ માઇનસ 5 ગુણ્યા 3 15 આઈ નંબર. બીજી શરત મુજબ જો લંબાઈમાં 3 એકમ અને પોળામાં 2 એકમ વધારે તો લંબાઈ 3 એકમ વધે તો એક્સ પ્લસ 3 લંબાઈ આપણે એક્સ રાખી છે. એ જ રીતે પહોળાઈ 2 એકમ વધે તો વાય પ્લસ 2 લંબાઈ અને પહોળાઈ બંનેમાં 3 અને 2 નો વધારો થાય છે તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે એટલે કે એક્સ વાય પ્લસ 67. વિદ્યાર્થી મિત્રો, હવે ક્ષેત્રફળ બરાબર જોઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એક્સ પ્લસ 3 વાય પ્લસ 2 બરાબર એક્સ વાય પ્લસ 67. એક્સ ગુણાકાર વાય, એક્સ વાય, એક્સ ગુણાકાર 2 પહેલા આનો ગુણાકાર કર્યો હવે આનો એટલે કે 2x પછી 3y અને 3 2 6 આ એમ નંબર લેશે તો 2x પ્લસ 3y બરાબર 67 માઇનસ 6 પ્લસ 6 સામે જાય તો માઇનસ 6 67 માંથી 6 જશે 61 સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોકની રીત કરીએ છીએ કારણ કે ચોકડી ગુણાકાર દાખલાની અંદર આપણે જગ્યાની વધારે જરૂર પડે છે તો અત્યારે એ જ ભાગ દોઢ ભાગ હોવાથી હું અહીંયા ચોકડી ગુણાકારની જગ્યાએ લોકની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણું છું. અહીંયા 2x છે, અહીંયા 3x છે તો બંનેનો સહગુણક સરખો કરવાનો લોકની રીતમાં.
तो हूँ समीकरण एक ने बे वे गुण समीकरण बे ने हूँ त्रण वे गुण एक्स तो समीकरण एक ने बे वे तथा समीकरण बे ने त्रण वे निशानी अलग अलग है -1 माइनस माइनस प्लस विद्यार्थी मित्रों 19 को गुणो 171 19 9 171 तो y की कीमत आवशे 9 એટલે સમીકરણ નંબર 1 સમીકરણ 1 કયું છે 3x - 5y = 6 તો 3x - 5 y ની કિંમત કેટલી 9 9 ગુણ્યા 45 माइनस किसान समय जाए तो प्लस तो जाने से बराबर 45 से 6 51 x बराबर 51 ना से बराबर 70 गुणिया तो x बराबर 70 मुम्बाटे तेरी लंबाई x बराबर 70 एक और अरे कोर है y बराबर વિદ્યાર્થી મિત્રો 3.5 ને પોસ્ટ કરીને તમારી ગ્રુપમાં જોઈ શકો